નમસ્કાર દર્શક મિત્રો, હું રાકેશ, આપનું ગુજરાત 24 ન્યૂઝ ચેનલમાં સ્વાગત કરું છું. માર્ચ 2020માં ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું અને બોર્ડ દ્વારા કુલ 71.34% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરતનું પરિણામ 77.25% છે. કુલ રાજ્યમાં 44 સ્ટુડન્ટ્સને A1 ગ્રેડ મળ્યા છે, જેમાંથી 19 સુરતી સ્ટુડન્ટ્સને A1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. સાથે રાજ્યમાં 2576 સ્ટુડન્ટ્સને A2માં સ્થાન મળ્યું છે, જેમાંથી પણ સૌથી વધુ 648 સુરતી સ્ટુડન્ટને A2 ગ્રેડ મળ્યા છે. રાજ્યમાં ગત વર્ષે 12 સાયન્સનું પરિણામ 77.86% જેટલું હતું, જે આ વર્ષે ઘટીને 77.25% જેટલું રહ્યું. સુરતમાં આ વર્ષે પણ ઊંચું પરિણામ આવ્યું છે. સુરતનું કુલ પરિણામ 77.25% જેટલું આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ સુરતના 19 જેટલા સ્ટુડન્ટને A1 ગ્રેડ મળ્યા છે. A2 ગ્રેડની વાત કરીએ તો કુલ 3690 સ્ટુડન્ટ્સને A2 ગ્રેડ મળ્યા છે, જેમાંથી કુલ 648 સ્ટુડન્ટ સુરતના છે. સૌથી વધુ A1 ગ્રેડ મેળવવાથી સુરતના સ્ટુડન્ટ્સ અને વાલીઓમાં ઉત્સાહનો માહોલ ફેલાયો છે. બીજી તરફ સ્ટુડન્ટ્સના વાલીઓ શુભકામના પાઠવી રહ્યા છે, તો સારા પરિણામના કારણે સ્ટુડન્ટ્સમાં ખુશી છવાઈ છે. સુરતના નાના વરસા ખાતે આવેલી આશાદીપ શાળાના 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવતા શાળાના આચાર્ય સહિતનાઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી. ગુજરાત સરકારે અચાનક જ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કર્યું છે. પરિણામમાં ડીપમાં નજર કરીએ તો ગત વર્ષની સરખામણીએ A1 ગ્રેડની સંખ્યા ખૂબ જ ઓછી છે. એમ કહીએ ને તો કે ભાઈ રિયલ પરિણામ કહેવાય સાયન્સનું, એ પરિણામ આપ્યું છે. આખા ગુજરાતની વાત કરીએ તો બધા માધ્યમને સામેલ કરતા 44 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં છે. એ 44ની અંદર અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી માધ્યમ બધું જ ઇન્ક્લુડ છે. એની અંદર સુરત ફરીવાર આ વખતે આખા ગુજરાતમાં ટોપ ઉપર, 19 A1 ગ્રેડ સાથે આખા ગુજરાતમાં ટોપ ઉપર રહ્યું છે. ડિસ્ટ્રિક્ટ વાઇઝ વાત કરું તો એવા 21 ડિસ્ટ્રિક્ટો છે કે જેમને એક પણ A1 ગ્રેડ નથી આવ્યું, A1 ગ્રેડના ખાતા પણ નથી ખુલ્યા. સેકન્ડ ઉપર કહીએ શકીએ તો રાજકોટ ડિસ્ટ્રિક્ટ 7 A1 ગ્રેડ સાથે, થર્ડ ઉપર મોરબી 3 A1 ગ્રેડ સાથે, ફોર્થ ઉપર અમદાવાદ, જે સૌથી મોટો જિલ્લો કહી શકાય એવો અમદાવાદ જિલ્લો, માત્ર 2 A1 ગ્રેડ સાથે, અને પાંચમી પોઝિશન પર ભાવનગરની અંદર 1 A1 ગ્રેડ છે. એક નવીનતાની એવી વાત છે કે વડોદરા એટલું મોટું ડિસ્ટ્રિક્ટ છે, એની અંદર એક પણ વિદ્યાર્થી A1 ગ્રેડની અંદર નથી. તો આના ઉપરથી સાબિત થાય કે કેટલું હાર્ડ પરિણામ હશે. પર્સન્ટેજની દ્રષ્ટિએ જોવા જઈએ તો 71.69% સાથે, કુલ પરિણામ સાથે આ જે સાયન્સનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલું નીચું પરિણામ છે. એનું મુખ્ય કારણ છે NCERTનો સિલેબસ અને MCQ સિસ્ટમ જે નીકળી ગઈ છે, એના કારણે પારદર્શક પરિણામ કહી શકાય એવું આજે 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામની વચ્ચે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ ફરીવાર આ વખતે ગુજરાતની ઉપર ટોપ પોઝિશન ઉપર રહી અને 7 A1 ગ્રેડ સાથે ટોપ પોઝિશન ઉપર છે. એમાં 3 વિદ્યાર્થીઓ 99.99 PR સાથે, મે બી આ વિદ્યાર્થીઓ ગુજરાત ટોપની અંદર પણ હશે. અને ખાસ મારે તમને કહેવું છે કે A2 ગ્રેડની વાત કરીએ તો 1800 વિદ્યાર્થીઓ A2 ગ્રેડની અંદર છે ગુજરાતની અંદર, એમાં સુરતના 648 વિદ્યાર્થીઓ છે. એની અંદર આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ 210 વિદ્યાર્થી સાથે, એમાં પણ એવું માનું છું કે મોખરે રહ્યું છે. તો આ સખત મહેનત માટે હું શાળા પરિવારના એક સંચાલક તરીકે દરેક સાયન્સના શિક્ષકો, વિદ્યાર્થીઓ જેણે જેણે જે સફળતા મેળવી છે, દરેકને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું. તો કૌશલ વિદ્યાભવનના B1માં 68, B2માં 82 અને C1માં 69 મેળવતા તેઓને શાળા સંચાલકોએ શુભેચ્છા પાઠવી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ પરિણામ જે જાહેર થયું છે, ઓવરઓલ રિઝલ્ટ જોઈએ તો આખા ગુજરાતનું 71.34 રિઝલ્ટ છે, જ્યારે સુરતનું રિઝલ્ટ 77.25 છે. અને આખા ગુજરાતમાં જોઈએ તો સૌથી વધારે રાજકોટનો 84% રિઝલ્ટ છે અને સૌથી ઓછું રિઝલ્ટ છોટા ઉદયપુરનું 62.64% જેવું છે. આ રિઝલ્ટની વાત કરીએ તો એની સરખામણીમાં અમારી સ્કૂલનું કૌશલ વિદ્યાભવનનું રિઝલ્ટ ખૂબ જ સારું છે. ઓવરઓલ રિઝલ્ટ ગુજરાતી મીડિયમનું 96.9% છે. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને સાથે જોઈએ તો આખા રિઝલ્ટ, તમામ આખી સ્કૂલનું રિઝલ્ટ 94.27% છે. તમામ વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થયેલા છે, તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને જે નાની મોટી ભૂલને લીધે થોડાક માર્ક્સ માટે રહી ગયા છે, તેમને પણ એક શુભેચ્છા કે જે આવતી પરીક્ષા જુલાઈમાં અથવા ઓગસ્ટમાં જ્યારે પણ સરકાર ડિક્લેર કરે તેમાં પરીક્ષા આપી અને સારા માર્ક્સ મેળવે તેવી શુભેચ્છા.
જ્યારે પીપી સવાણી સ્કૂલના A1 ગ્રેડમાં 3 અને A2માં 70 વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવતા સંચાલકોએ તેમને શુભકામના પાઠવી હતી. સ્કૂલની અંદર અત્યારે તો આજે પીપી સવાણી સ્કૂલમાં રિઝલ્ટ 12th સાયન્સનું આજે જે જાહેર થયું ગુજરાત ગવર્મેન્ટ દ્વારા, એમનું હજુ કાઉન્ટિંગ શરૂ છે. અત્યાર સુધીમાં 3 બાળકો A1 ગ્રેડની અંદર આવી ચૂક્યા છે, 70 જેટલા બાળકો A2 ગ્રેડની અંદર અત્યારે કાઉન્ટિંગ થઈ ચૂક્યું છે અને હજુ અવિરતપણે રિઝલ્ટ આવવાનું સર્ચ કરવાનું શરૂ છે અને હજુ ઘણા વિદ્યાર્થીઓ આવી શકે તેમ છે. A2 ગ્રેડમાં 70 વિદ્યાર્થીઓ ટોટલ આવેલા છે, A1 ગ્રેડમાં અત્યાર સુધીમાં 3 વિદ્યાર્થીઓ આવેલા છે અને હજુ સર્ચ ચાલુ છે. લોકડાઉનની પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓના એક જ સંદેશો રહેશે કે અત્યારે 12th ક્લાસનું રિઝલ્ટ આવી ગયા બાદ હજુ પણ JEE અને NEET જે મહત્ત્વની પરીક્ષાઓ છે હજુ બાકી છે. વિદ્યાર્થીઓ ઘરે રહીને ડિજિટલી રીતે ખૂબ સારી રીતે પ્રયત્ન કરો, એના માટે પીપી સવાણી ગ્રુપ દ્વારા અમે ડિજિટલ ક્લાસનું પણ આયોજન કરેલું છે. વિદ્યાર્થીઓને ઘરે ઘરે સુધી વિડીયો લેક્ચર આરામથી જોઈ શકે એના માટે અમે એપ્લિકેશન ડિઝાઇન કરાવી છે. આ એપ્લિકેશનના માધ્યમથી વિદ્યાર્થીઓ અત્યારે JEE અને NEET જેવી પરીક્ષાઓની તૈયારી કરે છે. તો સુરતની મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના 48 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ અને સ્કૂલના પરિણામ 100% આવતા વિદ્યાર્થીઓ સાથે શાળા સંચાલકો અને શિક્ષકોમાં ખુશી જોવા મળી હતી. ગુજરાત સરકારે ખૂબ સારી પહેલ કરી છે. વિદ્યાર્થીઓમાં એક આનંદના સમાચાર આપ્યા છે, વાલીઓમાં એક ઉત્સાહના સમાચાર આપ્યા છે અને 12th સાયન્સનું રિઝલ્ટ આજે ડિક્લેર કર્યું. આ રિઝલ્ટની અંદર અમારી શાળા, હું મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ ઉત્તરાના મેનેજિંગ ટ્રસ્ટી JEE પટેલ સાહેબ બોલું છું. આજે મારી શાળાના બાળકોનું જે પરિણામ આવ્યું છે એમાં 48 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળામાં 100% વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. બીજું કે શાળાના રિઝલ્ટમાં અમારા વાલી મિત્રોએ પણ ખૂબ સારી મહેનત કરી છે અને સાથે વિદ્યાર્થીઓની પણ મહેનત અને શિક્ષકોની મહેનતનું આ પરિણામ છે. આજે જે રિઝલ્ટ ડિક્લેર થયું તેમાં ગુજરાતના જે અંદાજિત 44 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે, જે દર વર્ષની સરખામણીમાં ખૂબ ઓછા છે, તો મને એવું લાગી રહ્યું છે કે આ વર્ષે NCERTની બુક આવી અને થોડીક પેપર સ્ટાઇલ બદલાણી, થિયરિકલ પાર્ટ વધારો કરવામાં આવ્યો એટલે કદાચ વિદ્યાર્થીઓને A1 ગ્રેડની સંખ્યા ઘટી હોય. બીજું કે વિદ્યાર્થીઓ હવે JEE અને NEETની તૈયારી માં વધારે પોતાનો સમય ફાળવવા મળ્યા છે એટલે કદાચ A1 ગ્રેડનો પણ ઘટાડો થયો હોય એવું મારું માનવું છે. પરંતુ જે રિઝલ્ટ આવ્યું છે તેનો સહર્ષ સ્વીકાર કરી અને વિદ્યાર્થીઓ જીવનમાં પોતાની પ્રગતિ અને પોતાના લક્ષ્ય સુધી પહોંચે એવી બધાને અમે શુભકામના આપીએ છીએ અને આ કોરોનાની મહામારીની અંદર સર્વે વિદ્યાર્થી અને જનતાને અમારી એક ખાસ વિનંતી છે કે આપ ઘરમાં રહો, સુરક્ષિત રહો અને પરિવારનું ધ્યાન કેન્દ્રિત કરો એવી અભ્યર્થના. મારે તમને ખાસ એવું કહેવું છે કે જિંદગીમાં પરીક્ષા ઘણી આપવાની છે મિત્રો. ઓછા માર્ક્સવાળા વિદ્યાર્થીઓ છે એમને ક્યારેય જીવનમાં હારી જવાની જરૂર નથી. આ તમારી કોઈ અંતિમ પરીક્ષા પણ નથી. તમે ઓછા માર્ક્સવાળા વિદ્યાર્થીઓ જો કોઈ પણ બીજી ટેકનિકલ લાઈનો પસંદ કરી અને એમાં આગળ વધે તો વિદ્યાર્થી પોતાનું ફ્યુચર બનાવી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ BSc કરીને પણ એના જીવનમાં આગળ વધી શકે છે. એટલે મારે તો ખાસ એવું કહેવું છે કે વિદ્યાર્થી મિત્રો, ઓછા ટકા આવ્યા તો ક્યારેય હિંમત નહીં હારી જતા. તમે એમાંથી તમારો માર્ગ શોધો અને તમે એક સારી સ્કિલ ડેવલપ કરો અને જીવનમાં તમે ખૂબ આગળ વધી શકો એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે અપેક્ષા પ્રમાણે રિઝલ્ટ ખૂબ સારું આવવું જોઈતું હતું પણ ઓવરઓલ રિઝલ્ટ બહુ સંતોષકારક નથી. અમારે ત્યાં કુલ 256 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી ગુજરાતી મીડિયમમાં, 41 વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં આપેલી, 297 વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી. ઓવરઓલ રિઝલ્ટ 94.27% છે. જે 17 વિદ્યાર્થીઓ નાપાસ થયા એનું અમને ઘણું દુઃખ છે પણ એના કારણો શોધવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ કે ખરેખર આટલું રિઝલ્ટ નબળું શું કામ આવ્યું. વિદ્યાર્થીઓ ઘણી મહેનત કરી હતી, વાલીઓ પણ જાગૃત હતા, શિક્ષકોએ પણ મહેનત કરેલી, છતાં હવે જે પરિણામ આવ્યું તેને સ્વીકારવું પડે એવું છે. A1 ગ્રેડ જોઈએ તો ગયે વર્ષે 200 ઉપર હતા A1 ગ્રેડ ઓલ ગુજરાતમાં. આ વખતે ઓલ ગુજરાતમાં ખાલી 44 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં છે. એટલે આમ પણ A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ પણ ઓછા છે. મારું એવું માનવું છે કે હવે વિદ્યાર્થીઓ JEE NEET તરફ વધારે વળેલા છે અને બોર્ડ પ્રત્યે જે ધ્યાન આપવું જોઈએ એટલું ધ્યાન આપતા નથી, કારણ કે આ એક્ઝામનું નેશનલ લેવલે કોઈ મહત્ત્વ રહ્યું નથી.
છતાં ધ્યાન હજુ વધુ આપે વિદ્યાર્થીઓને તો બોર્ડનું રિઝલ્ટ સુધરી શકે. આ તબક્કે વિદ્યાર્થીઓને ખાસ એ કહેવાનું કે પરિસ્થિતિ ખૂબ જ અનિશ્ચિત છે, ક્યારે એડમિશનો થશે, ક્યારે એમના હાથમાં માર્કશીટ આવશે, ક્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાશે, એની હજી કોઈ નિશ્ચિતતા નથી. એટલે વિદ્યાર્થીઓને ખાસ અપીલ કે જે પરિસ્થિતિ છે એને સ્વીકારી અને કોઈ પણ પ્રકારના ફ્રસ્ટ્રેશનમાં આવ્યા વગર, આ અભ્યાસક્રમ છે, અભ્યાસક્રમ એ જિંદગીનું અંતિમ મહત્ત્વ નથી, અંતિમ ધ્યેય તો આપણે જીવન કેવી રીતે જીવીએ છીએ એ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ અપીલ કે આ પરિણામને સર્વસ્વ માનતા નહીં, જે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ છે એમને પણ ખાસ વિનંતી કે ફરી પ્રયત્ન કરી અને પરીક્ષા આપશો તો ચોક્કસ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. સુરતનું ધોરણ 12 સાયન્સનું પરિણામ 70.86% આવતા રાજ્યમાં A1 ગ્રેડમાં પણ સૌથી વધુ સુરતમાં 19 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં સુરતનું નામ સમગ્ર રાજ્યમાં રોશન થયું છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો હાહાકાર ખૂબ જ વ્યાપી ગયો છે. સુરતમાં રવિવારે કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1133 છે, જ્યારે કોરોનાથી 51ના મોત અને 739 લોકો તેને માત આપી ઘરે પહોંચ્યા છે. સુરત મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1133 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાને કુલ મૃત્યુઆંક 51 થઈ ગયો છે. શહેરમાં ગતરોજ 31 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતાં તેમને રજા આપી દેવામાં આવી. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 739 વ્યક્તિઓએ કોરોનાને માત આપી છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં પાલિકાના હેલ્થ સેન્ટરના ડ્રાઈવર, ગેસ એજન્સીનો કર્મચારી, કરિયાણાનો દુકાનદાર, પાનના ગલ્લાવાળો અને વધુ 2 શાકભાજી વિક્રેતાઓનો સમાવેશ થયો છે. ગેસ એજન્સીના કર્મચારીને ચેપ લાગ્યો છે તો 2 શાકભાજી વિક્રેતા અને કરિયાણાની દુકાનદાર પણ પોઝિટિવ આવ્યા છે. લોકડાઉનમાં પાનના ગલ્લાવાળાને પણ ચેપ લાગ્યો છે, જ્યારે સિંગણપુર હેલ્થ સેન્ટરના ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે આજથી એટલે કે 18 મેથી ચોથો લોકડાઉન શરૂ થયો છે. રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી એટલે કે સવાર સુધી કોઈ ગાઈડલાઇન બહાર આપવામાં આવી નથી. રસ્તા પર ઉતરી અવર જવર કરતા કેટલાક લોકો દેખાઈ રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે 22મી માર્ચથી દેશમાં લોકડાઉન શરૂ કરાયું. એક પછી એક 3 લોકડાઉન પૂર્ણ થતાથી એટલે કે 18મી મેથી ચોથો લોકડાઉન શરૂ થયો છે, જેમાં હજુ સુધી ગાઈડલાઇન બહાર પડાઈ નથી. રાજ્ય સરકારોને આની ગાઈડલાઇન આપવાની કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા નિર્દેશ કરાયો હોય, જો કે ગુજરાત સરકાર દ્વારા સવાર સુધી ગાઈડલાઇન બહાર ન પડાતા સોમવારે સવારથી શહેરના વરાછા, કાપોદ્રા, કતારગામ, લસકાણા સહિતના વિસ્તારોમાં લોકોની અવરજવર વધી ગઈ હતી. વાહનો લઈ લટાર મારતા લોકો નજરે પડ્યા હતા. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી કૌભાંડ બહાર આવ્યું છે. શ્રમિક ટ્રેનમાંથી 2019ની ટિકિટ પર 2020માં યુપી જતા 30 લોકો પકડાયા છે. ટિકિટ ચેકરની સતર્કતાથી આ આખું કૌભાંડ પકડાયું છે. રેલવે સ્ટેશન પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત રાત્રે સુરત રેલવે સ્ટેશન પરથી શ્રમિક ટ્રેનમાં પરપ્રાંતિઓ વતન જવા નીકળ્યા હતા, જેમાં ટિકિટ ચેકર દ્વારા તપાસ કરતા 30 જેટલાની ટિકિટ 2019ની હોવાનું સામે આવ્યું છે. રેલવે પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે દોડી આવી હતી. આ તમામની પૂછપરછમાં પાંડેસરાના એજન્ટ પાસેથી ટિકિટ લીધી હોવાનું બહાર આવ્યું છે. એજન્ટો 2019ની ટિકિટ વેચી રોકડી કરી રહ્યા છે. જોકે એજન્ટોને 2019ની ટિકિટનો જથ્થો કોણે આપ્યો એક તપાસનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ દરમિયાન 2 મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ સમાધાન માટે બોલાવી એકની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ કરવામાં અપશબ્દો લગતા 2 મિત્રો વચ્ચે શનિવારે ઝઘડો થયો. આ ઝઘડાનું સમાધાન કરવા માટે બંને મિત્રો રવિવારે સાંજે મોટા વરાછા મનમંદિર ફાર્મ હાઉસની પાસે ભેગા થયા હતા. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આ બોલાચાલીમાં હર્ષિલ ઉર્ફે માઓ લાઠિયાએ સ્મિત સનાણીને ચપ્પુના ઘા ઝીકી દીધા. લોહી લુહાણ હાલતમાં સ્મિતને તેના 2 મિત્રો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સ્મિતનું મોડી રાત્રે મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે અત્યારે અમે ટીમો બનાવી હત્યારે હર્ષિલ ઉર્ફે માઓને શોધવા કવાયત હાથ ધરી છે. કાલે સાંજે મારા દીકરાને માઓ કરીને છે ને એને સરી મારી દીધેલી છે. મારા જામ પાસે ડી માટે પડેલો હતો. હવે ફાઇનલ તો નથી કાંઈ જાણવા મળ્યું, પણ એના મિત્રને કદાચ ખ્યાલ હશે. એની સાથે એક મિત્ર હતો, એમ મારા છોકરા સાથે. તમને કેવી રીતે ખબર પડી? એક એનો મિત્ર છે ને એ મને ઘરે બોલાવવા આવેલો, પછી હું એની પાછળ ગયો એના મિત્રની ગાડી પાછળ. ત્યાં તો એ છેલ્લા શ્વાસ ચાલતા હતા. એમ પછી એક મિનિટમાં એક શાંત આવી ગઈ હતી.
પછી એક સાથે અહીંયા સ્કૂલ કરી ત્યાં લગભગ છેલ્લા સાથે ચાલતા હતા સ્થળ પર જ થઈ આ ઝઘડાનું કારણ બંને મિત્રો ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ કરતા હતા. પ્રેમિકાને વિશે અપશબ્દો લખવાના ઝઘડામાં આ હત્યા થઈ હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. હાલમાં પોલીસ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે. લાલગેટ પોલીસ મથકની હદમાં દરગાહમાં બે બાળાઓને હવસખોર ચોકલેટની લાલચ આપી લઈ જઈ અડપલા કરનાર રીઢાને પોલીસે ઝડપી પાડ્યો હતો. લાલગેટ વિસ્તારની દરગાહમાં સફાઈનું કામ કરતા 44 વર્ષીય હવસખોરે બે બાળકીઓને ચોકલેટની લાલચ આપી ફોનમાં અશ્લીલ વિડીયો બતાવી અડપલા કર્યા હતા. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. 16મી તારીખે સાંજે 5 વર્ષની બાળકી ઘરની નજીકમાં રમતી હતી. તે વખતે હવસખોર 44 વર્ષીય નિશાદ શેખ બાળકીને ચોકલેટની લાલચ આપી દરગાહમાં લઈ ગયો હતો. આ દરગાહની અંદર જે રૂમમાં તે રહેતો હતો ત્યાં બાળકીને મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવી અડપલા કર્યા હતા. પાંડેસરામાંથી ટ્રેનની ટિકિટની કાળાબજારી કરતા એકને ઝડપી પાડ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે અને આ વિડીયો વાયરલ થયો છે. રાત્રે 1 વાગ્યાના અરસામાં રેલ સંઘર્ષ સમિતિએ રેડ કરાઈ હતી, જેમાં 2800ના ભાવ સાથેની ટિકિટ વેચવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું. પાંડેસરા વિનાયકનગરમાંથી ટ્રેનની ટિકિટની કાળાબજારી કરતા એકને રેલ સંઘર્ષ સમિતિએ ઝડપી પાડ્યો છે. 150થી વધુ યુપીવાસીઓ બ્લેકમાં ટિકિટ લેવા લાઈન લગાડી ઊભા હતા. રાત્રે 1 વાગ્યાના અરસામાં રેલ સંઘર્ષ સમિતિએ રેડ કરી કાળાબજારી કરનારને ઝડપી પાડ્યો હતો. આ ઝડપાયેલો ટિકિટ બ્લેકર દીનાના તરીકે ઓળખાય છે. ફોર્મ ભરીને 1600 ટિકિટ લઈ આવતા સેન્ટર પરથી 500 ટિકિટ લાવી બ્લેકમાં વેચતો હોવાની કબૂલાત કરી હતી. તાત્કાલિક વતન જવાની તૈયારી કરતા યુપીવાસીઓ 2800માં ટિકિટ પણ લેતા હતા. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ये करीब रात को 1:30-2 बजे की बात है. मैं एक काम खत्म करके सेवा दे के घर जा रहा था, तो मैंने क्या देखा कि लगभग 350-400 लोग लाइन में लगे हुए थे. मैं जिज्ञासा बस वहाँ पहुँचा, मैंने पूछा भाई यहाँ क्या हो रहा है, इतनी रात को यहाँ कर क्या रहे हो? तो उन्होंने ये कहा कि भाई यहाँ पर टिकट बेची जा रही है. तो मैंने बोला भाई टिकट ये तो रेलवे प्लेटफॉर्म पर मिलेगी या फिर किसी अधिकारी के वहाँ मिलती है कि जिसका फॉर्म भरा हो, पर ये कैसे टिकट यहाँ बेच रहा है? तो मैंने उससे पूछा भाई टिकट का प्राइस क्या रखा है आपने? तो बोले एक टिकट का प्राइस 2800 रुपया है. एक टिकट का प्राइस 2800 रुपया है. तो मैंने बोला आप इतना ज़्यादा क्यों ले रहे हो टिकट का पैसा भाई? तो उन्होंने बोला कि आपको टिकट लेना हो लीजिए वरना जाइए. तो मैंने बस और पूछता परछ की वहाँ पे, तो मुझे देख के भागने लगा. और वो मैंने पता किया कि वो 2-3 दिन से 400 से 500 टिकट डेली ला के ब्लैक करता है. वो कहाँ से लाता था ये उसने बताया नहीं. ये काम तो पुलिस का काम है कि वो कैसे पता करे कि कहाँ से लाता था वो टिकट. और मैंने फिर उसे वो भागने लगा तो हमने उसे पकड़ा दौड़ा के. उसके पास जो पैसे थे वो पैसे तो उसने हमें नहीं दिए, पर हमने कानून को अपने हाथ में ना लेते हुए पुलिस प्रशासन को फ़ोन किया, उसे बिठा के रखा. पुलिस प्रशासन आई और उसे लेके पुलिस स्टेशन गई. और हम लोगों से यही दरख्वास्त करेंगे गुजरात सरकार और पुलिस प्रशासन से कि जो मजदूरों का पैसा गया है, करीब 113 टिकट 114 टिकट का उन्हें फ्रॉड किया गया उनके साथ, वो अपना उनका पैसा किसी भी तरह रिटर्न दिलवाए या फिर उन्हें गाँव भेजने का. कितने लोगों की अभी अटकायत की है? 2 लोगों की अटकायत की है. रेलवे स्टेशन पर पहुँच गए थे जो गई हुई तारीख का टिकट लेके, तो उनको भी कुछ किटी ने पकड़ा था और तब कुछ पता चला ऐसा? नहीं, इसकी बारे में मुझे कोई खास जानकारी नहीं है. बट मैंने सुना था कि वो कल का टिकट जो ज़्यादा एक्साइटेड थे उनको कल का टिकट पकड़ा के भेज दिया कि आप जाओ ये टिकट है आपकी. फिर लोग वापस आए वहाँ से? वापस आएंगे. और मैं पूछना चाहता हूँ उनका नाम क्या है जो इस तरह से? दीनानाथ मौर्य और एक का नाम विनय करके है. 2 व्यक्ति पकड़ाए हैं. बाकी आप अगर तफ्तीश करेंगे तो इसमें काफ़ी व्यक्तियों के और काफ़ी ऊंचे ऊंचे लोगों के नाम आने के चांसेस बढ़ रहे हैं. હાલ શ્રમિકો પાસેથી ટિકિટના કાળાબજાર કરનારાઓ સામે પગલાં લેવાય તેવી તાતી જરૂર છે. અંબાજી રોડ પર વર્ષો જૂના બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી જવા પામી હતી. જોકે ફાયરને જાણ કરતા તાત્કાલિક ફાયરે સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા અંબાજી રોડ પર બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. મકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા આગ પ્રસરી ગઈ હતી અને આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. મકાન બંધ હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી, જોકે મકાનમાં રહેલા સામાનને નુકસાન થયું છે. દિંડોલી ખાતે આવેલ ગણપતિધામમાં શ્રમિક પરિવાર પર જીવલેણ હુમલો કર્યા બાદ આરોપીઓ સામે પોલીસે સામાન્ય ગુનો નોંધી જામીન આપી દેતા ફરિયાદી પોલીસ કમિશનર કચેરીએ ન્યાયની માંગ સાથે પહોંચ્યા હતા.
દિંડોલી ખાતે આવેલ ગણપતિ ધામમાં શ્રમિક પરિવાર પર સ્થાનિક માથાભારી ઈસમો દ્વારા જીવલેણ હુમલો કરાયો. આ મામલે દિંડોલી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે માત્ર સામાન્ય મારામારીનો ગુનો નોંધી આરોપીઓને મુક્ત કરી દીધા હતા. ન્યાયની માંગ સાથે ફરિયાદી પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. એ ચલતે મેં આવી હું કે મેરે કો બહુત વો લોગ સતા રહા હૈ, એક સાલ પહેલે સે ભી ધમકી દે કે કોણ સતા રહા હૈ, સુજીત અતુલ ઓર યે પ્રભાકર ચૌહાન બુદ્ધિરામ ચૌહાન बोलता है अभी तो मैं पुलिस केस हो गया, तुम लोग कर दिया, पुलिस स्टेशन से जाऊंगा, फिर भी चाकू मारूंगा, तुम लोग क्या कर पाओगे, घर में घुस के एक जन के काट दूंगा, मेरा आसान काम है, ये लोग तो मैं धंधा ही करता हूँ. आपके परिवार में भी किसी को मारा है, वो लोगों ने कितना मारा है और कितने काटे हैं? चार जन को मारा, मेरा लड़की थी उसको भी घर से निकालने जा रहा था मगर मेरा लड़की दरवाजा बंद कर लिया. हम लोग पाँच जन हैं, चार जन मार खाए हैं और मेरा लड़की दरवाजा बंद कर लिया, नहीं तो उसको भी खींचने जा रही थी, 16 साल की मेरा लड़की है. अभी आप कमिश्नर साहब से क्या मांग रहे? कमिश्नर साहब से हम ये मांग रहे हैं कि मेरे गली में मेरे परिवार को सुरक्षित चाहिए और बिना टेंशन के चाहिए, क्योंकि हम लोग कमाने खाने के लिए आए हैं, तो हम किसी का कुछ बिगाड़े नहीं है, मगर वो लोग लुखे हैं और दारू और गांजा के धंधे करते हैं गली गली में. और गली सब ने सब औरतें को जैसे तैसे अनाप शनाप 12 बजे रात को 10 बजे रात को गली में घूम घूम के गाली देता भी है. सर हमारा पुलिस केस हुआ था, पुलिस में कोई सुनवाई नहीं हुआ है और वो लोग जो है मतलब मुजरिम लोग जो छूट गए हैं आसानी से, उसके ऊपर कोई कार्रवाई नहीं हुआ है. पुलिस स्टेशन जब हमको बुलाया गया तो वो लोग चार जन अंदर थे, लेकिन वहाँ पे भी हमको धमकी दिया जा रहा था और अभी भी धमकी दिया जा रहा है कि मैं तेरे को मार दूंगा, काट दूंगा, ऐसा कर दूंगा. आपके माथे पे चोट लगी है? हाँ जी, सालिया फटका से मारा है वो लोगों ने. किन लोगों ने मारा है? प्रभाकर चौहान है, अतुल सोनी है, बलीराम बुद्धिराम है और एक सुजीत. क्यों मारा आपको? सर कोई कसूर नहीं था, सारा 10 बजे खाना खा के जैसे दरवाजा से निकला है खींच के मारा है वो लोग. बेरना कसूर का से बात की, उन्होंने क्या बोला जी? वो लोग कुछ नहीं बोले सर, बोले घर पे जाओ, घर पे जाओ बुलाए थे हमको, बोल रहे थे कि उसका क्या जिससे मारा सामान लेके आओ, लेकिन हम लोग तो सर हॉस्पिटल में भर्ती थे तो हम लोग सामान उसको कहाँ से देंगे कि क्या जिससे मारा कैसे मारा. बोला फटका से मारा तो फटका लेके लाओ, सलिया से मारा तो सलिया लेके आओ, लेकिन हम लोग सर वहाँ देख होश में ही नहीं थे तो सामान कहाँ से बटोरेंगे. अभी आप कमिश्नर ऑफिस आए हो, आपकी मांग क्या है? हमारी मांग है कि हमारी सुरक्षा हो, कड़ी से कड़ी, सख्त से सख्त वो लोगों को सजा हो. હાલ સુરતમાં કોરોનાની મહામારી છે ત્યારે શ્રમિક પરિવાર પર થયેલા હુમલાને લઈ પોલીસ ન્યાય અપાવશે કે કેમ તે જોવું રહ્યું. કોરોનાની મહામારી વચ્ચે આર્યવ્રત ફાઉન્ડેશન દ્વારા સતત લોકડાઉન શરૂ થયું ત્યારથી જ અત્યાર સુધી 43,000 જેટલા ફૂડ પેકેટનું સુરત સહિત ગ્રામ્ય વિસ્તારમાં વિતરણ કરી માનવતા મહેકાવી છે. કોવિડ-19ની મહામારી વચ્ચે ગરીબોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે જરૂરિયાતમંદોની માટે સુરતમાં દાનવીરોનો ધોધ વરસી રહ્યો છે. સુરતના આર્યવ્રત ફાઉન્ડેશનના જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી જરૂરિયાતમંદોને ફૂડ પેકેટનું દરરોજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. 23 માર્ચથી લઈને 17 મે સુધીમાં આર્યવ્રત ફાઉન્ડેશન દ્વારા 43,000 ફૂડ પેકેટોનું વિતરણ કર્યું છે. આ દરમિયાન આર્યવ્રત ફાઉન્ડેશન દ્વારા 24 એપ્રિલ 2020 લઈને તારીખ 17 મે 2020 સુધી જરૂરિયાતમંદોને પુલાવ, દાળ ફ્રાય, કેરીનો રસ, પાપડ સહિતનું વાનગીઓ દરરોજ 12,000 વ્યક્તિઓને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. અમારા દિંડોલી ઓર ગોરાદા વિસ્તારમાં 5 સેન્ટર હૈ, એક જો સેન્ટર હૈ આંગણવાડી જો કેન્દ્ર હૈ 13 નંબર 14 નંબર રામી પાર્ક દિંડોલી, દૂસરા સેન્ટર હૈ અયોધ્યા નગરી બ્રિજ કે નીચે દિંડોલી, તીસરા સેન્ટર હૈ ભરતનગર નવાગાંવ, ચોથી સેન્ટર હૈ બૃંદાવન ટુ ગોરાદરા और 5वां सेंटर है पटेल नगर गुरुद्वारा. कितने लोगों को आज खाना दिया जा रहा है और कितने टाइम से आप सेवा कर रहे हैं? हमारा 23-3-2020 से कंटिन्यूस ये हमारा प्रोग्राम चालू है और आज हम ये खाने का जो है हम बंद करेंगे. तो आज हमारा जो खाने का मेनू है उसके अंदर है पुलाव, करी, केरी का रस और रमा का जो पापड़ आता है. क्या लोगों को क्या संदेश देना चाहते हो और अभी तक आपने जितनी भी सेवा की उसमें कैसा रिस्पॉन्स था? हमारा अच्छा, हमारा जो कलेक्टर साहब से भी जो लेटर आता है या फोन आता है या मामलादार साहब का जो आता है हम हर जगह पहुंचाने की कोशिश करते हैं और अनाज जो करें ना कीट हम पहुंचाते हैं. लगभग हमने 43,600 के आसपास हमने कीट जो वितरण कर चुके हैं. જેનો રવિવારે છેલ્લો દિવસ હોય જેથી ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ફૂડ પેકેટનું વિતરણ આગળ પણ અવિરતપણે શરૂ રહેશે.
કોરોનાની મહામારી વચ્ચે માનવ સેવા કરી રહેલ ડેપ્યુટી મેયર નીરવ શાહ દ્વારા પોતાની એનિવર્સરીએ ગરીબ શ્રમજીવીઓને રસ પૂરી ઈદડાનું શાક નું વિતરણ કરી માનવતાના દર્શન કરાવી રહ્યા છે. કોરોનાની મહામારીમાં અપાયેલા લોકડાઉનમાં ડેપ્યુટી મેયર નીરવ શાહ અને તેમના મિત્રો દ્વારા અન્ન ક્ષેત્રનું આયોજન કરાયું છે, જેના થકી રોજ હજારો લોકોને તેઓ જમવાનું શરૂ પાડી રહ્યા છે. ત્યારે સોમવારે ડેપ્યુટી મેયર નીરવ શાહની 23મી એનિવર્સરી હોય તેઓ દ્વારા ગરીબ અને શ્રમજીવીઓને રસ પૂરી ઈદડા અને શાકનું પૌષ્ટિક ભોજન આપી એનિવર્સરી ઉજવી હતી. લોકડાઉન અને લોકડાઉનની પરિસ્થિતિમાં આ શહેરમાં કોઈપણ વ્યક્તિ ભૂખી ન ઊંઘે તે એક સ્વભાવ આ સુરત શહેરનો રહેલો છે, અને ખાસ કરીને સેવા વસ્તી હોય, PWS આવાસ હોય, શ્રમિકો હોય, બ્રિજ કે ચેનલાઇઝર પર સૂતા માણસો હોય, ઘર વિહોણા માણસો હોય, આવા લોકો ભૂખ્યા ન ઊંઘે તેની ચિંતા કરવા માટે સંપ્રતિ અન્ન ક્ષેત્રના માધ્યમથી આપણે અહીંયા આગળ શરૂઆત કરી હતી. આજે 33મો દિવસ છે. આ 33મા દિવસે આજે આપ જોઈ શકો છો કે લગભગ 12-15 હજાર મિત્રોનું ભોજન અહીંયાથી જઈ રહ્યું છે. એમાં શાક, રોટી, સબ્જી અને મસાલાવાળો ભાત ને કચુંબર સાથેનું ભોજન અહીંયાથી જઈ રહ્યું છે. અલગ અલગ બસ્તીમાં અલગ અલગ જગ્યા પર જઈ રહ્યું છે. અહીંયા રાંદેર ઝોનમાં ક્વોરન્ટાઇન સેન્ટર બન્યું છે. ક્વોરન્ટાઇન સેન્ટરમાં પણ 4 ટાઈમમાં 4 પ્રકારનું ભોજન હાઈટી સાથેનું ભોજન જઈ રહ્યું છે. અલગ અલગ બસ્તીમાં સાંજે પણ જ્યાં જરૂર રહેતો હોય ત્યાં આગળ અમે અહીંયાથી ભોજન પૂરું પાડીએ છીએ. કુલ મિલાવીને આ શહેરની અંદર, આ વિસ્તારની અંદર એક પણ વ્યક્તિ ભૂખ્યો ન ઊંઘે તેની ચિંતા કરવા માટેનું અમારું પ્રયોજન હોય છે. આજે ખાસ કરીને મારી લગ્નનું દાંપત્ય જીવનની આજે 23મી એનિવર્સરી હતી. મારો પરમ મિત્ર ભાઈ શ્રી અશોક જે આ અન્ન ક્ષેત્ર ચલાવી રહ્યો છે, એ અશોક ની એક ઈચ્છા હતી કે આજે આપણે સરહદ શહેરમાં તમામ લોકોને જ્યાં આપણું અન્ન જાય છે તેઓને રસ પૂરી અને ઈદડાનું જમણ આપવું જોઈએ. એટલે આજે આપ જોઈ રહ્યા છો કે આપના માધ્યમથી આપ જો બતાવી શકો છો કે તમામે તમામ પરિવાર સુધી, 15,000 પરિવાર સુધી આજે કેરીનો રસ, પૂરી, ઈદડા અને વઘારેલી દાળ એટલે એની સાથેનું સંપૂર્ણ ભોજન અને પાકું ભોજન, જૈન ભોજન અત્યારે અહીંયાથી આજે જવાનું છે. અને જ્યાં સુધી 31મી મે લોકડાઉન છે શક્ય તો ત્યાં સુધી તો અમે આ અન્ન ક્ષેત્ર ચાલુ રાખશું અને કોઈ ભૂખ્યું ન ઊંઘે એની અમે ચિંતા કરીશું. આ દિન સુધી ગઈકાલ સાંજ સુધીનો આંકડો હતો કે 3,60,000 લોકો સુધી અમે ભોજન ઓલરેડી અત્યાર સુધી પહોંચાડી દીધું છે અને 4-4 પ્રકારની આઈટમ સાથેનું ભોજન પહોંચાડ્યું છે. અને આજથી નવું લોકડાઉન શરૂ થયું છે, નવી વાત શરૂ થઈ છે. એટલે જ આજે રસ પૂરી અને ઈદડાનું જમણ છે અને આગામી દિવસોમાં પણ એ જમણ અમે ચાલુ રાખશું એવી અમારી લાગણી. સંદેશો એક જ છે કે હજી પણ શહેરમાં ક્યાંક ને ક્યાંક જરૂરિયાત છે, ઘણા બધા શ્રમિકો નીકળી ગયા છે, પણ સ્થાનિક જે શ્રમિકો છે, સ્થાનિક માણસો છે, અહીંની સેવા બસ્તીના માણસો છે, જેઓ જવા માગે છે પણ જેઓને અત્યાર સુધી ટિકિટ કે કોઈ વ્યવસ્થા નથી હતી, તે તમામ લોકો અહીંયા છે ને રોજનું કમાઈને રોજના ખાવાવાળા મિત્રો છે, તેઓ આજ પણ ભૂખ્યા હોય છે. ક્યાંક તમે અમારી સાથે કોઈ એક બે બસ્તીમાં આવશો તો ખ્યાલ આવશે કે લોકો કેટલા ભૂખ્યા હોય છે. અમે અત્યારે જાંગીરપુરા બ્રિજ નીચેની વાત કરીએ તો સિંગણપુરથી અને ઓલી બાજુ વેડ રોડથી પણ લોકો ત્યાં આવે છે, બ્રિજ નીચે સવારના 8 વાગે ત્યાં આવીને બેસે છે અને ભોજન આરોગે છે. અમે જઈએ નહીં ત્યાં સુધી એ લોકો ભોજનની રાહ જોતા હોય. આવા પ્રકારની પરિસ્થિતિ આજ પણ આ સુરત શહેરમાં છે. એ પરિસ્થિતિ દૂર કરવા માટેના અમે સતત પ્રયાસ કરીશું, તે અમારી જવાબદારી. કેવું લાગે છે આપને? બસ આ સારું છે. અત્યારે શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી ક્યાંય કોઈ ભૂખ્યો ન ઊંઘે તે પ્રકારની ચિંતા થઈ રહી છે. તમામે તમામ બાબતની ચિંતા રહી છે. આ શહેર એ શહેરમાં કોઈ પણ માણસને કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે, મુશ્કેલી ન પડે તે પ્રકારના તમામ પ્રયત્નો શાસન અને પ્રશાસનના માધ્યમથી થઈ રહ્યા છે, તેનો અમને ગર્વ છે, એનો આનંદ પણ છે. અડાજણ ખાતે ચાલતા દંપતી આ નક્ષત્ર થકી રોજ હજારો લોકોને જમવાનું પૂરું પાડી માનવતાના દર્શન કરાવી રહ્યા છે. કતરગામ ખાતે છેલ્લા 57 દિવસથી સેવા નવ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારોને ભોજન આપવાની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા લોકડાઉનમાં સેવા નવ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાના દર્શન કરવામાં આવી રહ્યા છે. પાછલા 57 દિવસથી સેવા નવ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને શ્રમજીવી અને મધ્યમ વર્ગીય પરિવારોનો ભારે આવી છે. અત્યાર સુધી 1.5 લાખ લોકોને ભોજન આપવાની સાથે 200 જેટલી અનાજની કીટનું વિતરણ કરાઈ રહ્યું છે. નવ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને એમની ટીમ દ્વારા જ્યારથી લોકડાઉન સ્ટાર્ટ થયું ત્યારથી લઈને આજ દિન સુધી એટલે કે અંદાજે 1.5 લાખ સુધી લોકોને જમાડવામાં આવ્યા છે. અહીંયા જે કતરગામ વિસ્તાર, અલગ અલગ વિસ્તારમાં પરપ્રાંતિ લોકો રહે છે, એમને બપોર સાંજ જમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિધવા બહેનો અને અલગ અલગ જે જરૂરિયાતમંદ પરિવારો છે એમને લગભગ 500-600 કીટ આપી એમને રાશન ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કેટલી કીટો આપી ચૂક્યા છો? અત્યાર સુધીમાં 650 થી વધુ કીટ અમે પહોંચાડી રહ્યા છીએ અને વધુ કીટનું નવું આયોજન શરૂ છે.
सेवा नवी एजुकेशन चेरिटेबल ट्रस्ट द्वारा 12 दिवस सुधी चाले ए प्रमाणेनी किट तैयार करी अपाई छे। ઉડના ત્રણ રસ્તા પાસે આવેલે ખેટલા આપા પાસેથી અજાણ્યાની લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા લોકડાઉનમાં ઉડના ત્રણ રસ્તા નજીક ખેટલા આપા પાસેથી સોમવારના રોજ સવારના સમયે એક અજાણ્યા 35 વર્ષના વ્યક્તિની લાશ મળી આવી હતી, જેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી। લાશનો કબજો લઈ તપાસ કરી છે અને અજાણ્યા 35 વર્ષના વ્યક્તિની લાશ મળી આવી હતી, જેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી। લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી છે। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી નવા સમાચાર સાથે મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।